તડી ગામ આજુબાજુના ગામના હરિભક્તોને મારી એટલી જ બે હાથ જોડીને પ્રાર્થના કે સ્વામીના નેતૃત્વમાં સ્વામીની સાથે જોડાઈને રહેશો એટલે અક્ષરધામ પાકું પાકું ને. અમારે વિષ્ણુ સ્વામીએ જેમ વાત કરી કે પૂજ્ય ભાનુ પ્રકાશદાસજી સ્વામી સિંહ જેવા સાધુ છે. ગઢપુર ધામમાં તમને ખ્યાલ હોય ન હોય પણ ઘણા ક્રાંતિકારી કામો કર્યા છે ગઢપુરમાં રહી, અને ગઢપુર મંદિરની સેવા આ સંત મંડળે ખૂબ કરી છે. અને વાહે પણ ખાલી નથી, પાછો અમારે હરજીવન સ્વામી સિંહ જેવા તૈયાર થાય છે. લાખું આ સંત મંડળ એમણે આ સત્સંગમાં ખૂબ સારી સેવા કરી છે. આજે ડાકોરમાં પુલ્હાશ્રમ અને એના દ્વારા પણ હજારો બાળકોને સંસ્કાર સાથેનું શિક્ષણ આપી અને આ સદગુરુ સંતો બધા ખૂબ સારી સમાજની અને સત્સંગની સેવા કરે છે. અને આજની જે કથાના પ્રસંગો એક બે સાંભળ્યાની થોડી વાત કરું. સ્વામીએ મને કહ્યું રાત્રિનું પણ મારી આગળ બધી સભાઓ ગોઠવાયેલી છે એટલે રાત્રે તો નહીં રહેવાય, પણ જે સ્વામી વક્તાશ્રી બહુ સારી મજાની કથા સંભળાવતા હતા એમાં જે વામન ભગવાનની વાત આવી કે બલિરાજાએ આખું સર્વસ્વ પોતાનું વામન ભગવાનને અર્પણ કરી દીધું. આપણી હિન્દુ સંસ્કૃતિના શાસ્ત્રો તમે જોશો, ભરતજીને રાજ્ય મળતું હતું, રાજ્યનો ત્યાગ કરી અને ભરતે રામને રાખ્યા હતા. આજ બલિરાજાએ પોતાનું સર્વસ્વ ત્યાગ કરી અને વામન ભગવાનને રાખ્યા છે. પ્રહલાદજીની વાત આવી તો પ્રહલાદજીએ રાજ્યને ઠોકરે મારી અને ભગવાન રાખ્યા છે. માટે આ સદગુરુ સ્મૃતિ મહોત્સવનું ફળ એ છે કે આપણે બધાએ પણ ભગવાનનો એવો દ્રઢ આશરો રાખો. મારે ને તમારે બધાને ભગવાન તો જોતા છે, પણ જ્યાં માયાની વાત આવે ને ત્યાં ભગવાન એક કોરવાયા જાય છે. મને એક બહુ સરસ દ્રષ્ટાંત યાદ આવ્યું, હું તમને કહું કે તમે બધા અટાણે હવે ભૂખ્યા તો થયા જ હશો, જવું હશે તમારે, પણ તમને બધાને એમ કહેવામાં આવે કે જ્યારે સભા છૂટે ત્યારે અહીંયા બે મૂર્તિ રાખવામાં આવશે, એક બાજુ રામની મૂર્તિ ને એક બાજુ રાવણની મૂર્તિ. જેને જે જોઈએ તે એક એક મૂર્તિ લેતી જવાની, રામની જોઈએ અને રામની, રાવણની જોઈએ અને રાવણની. તો તમે કઈ મૂર્તિ લઈ જાઓ? રામની જોતી હોય ઊંચી આંગળી કરો છે, રાવણની જોતી હોય એ ઊંચી આંગળી કરો, કોઈ નથી જોતી, બરાબર ને? પણ તમને એમ કહેવામાં આવે કે જે રામની મૂર્તિ છે એ ગારામાંથી બનાવવામાં આવેલી છે અને રાવણની મૂર્તિ સોનામાંથી બનાવવામાં આવેલી છે, તો તમે કઈ લઈ જાઓ? હું તો રાવણની જ લઉં, એક સંસ્થા થઈ જાય. આપણે બધાને આ પ્રશ્ન છે, રામ બધાને જોઈએ છે, પણ જ્યાં ઓલી માયા આવે ને ભાઈ, ત્યાં રામ છૂટી જાય છે ને રાવણ પકડાઈ જાય છે. આ સદગુરુ સ્મૃતિ મહોત્સવ એ માયા છોડાવવા માટેનો મહોત્સવ છે. વાલા ભક્તો, પૂજ્યપાદ ભાનુપ્રકાશદાસજી સ્વામી, એમનું સંત મંડળ ખૂબ ભજની મંડળ છે, અને સ્વામીએ જે મને તો હું ખાસ મારે બહુ કાર્યક્રમ શેડ્યુલ ટાઈટ હતું, પણ મને એમ થયું કે આવો મહોત્સવ આવે, મારે સ્વામીના બે ગુણ આ સમાજને કહેવા જોઈએ. આ આ ગઢડા દેશના જે ગામડાઓ અને એમના હરિભક્તો, એને યાદ રાખવું જોઈએ કે ગઢપુરમાં ભાનુપ્રકાશદાસજી સ્વામીના સંત મંડળે જે સેવા કરી છે એ અવર્ણનીય સેવા છે. એને યાદ રાખી આ મંડળ સાથે જોડાઈને રહેજો. એટલું કહી મારી વાણીને વિરામ આપું. જય સ્વામિનારાયણ. ધન્યવાદ વિશ્વવલ્લભ સ્વામી, ખૂબ સરસ આપણને ટકોર કરી. ફરી વિશેષ સત્સંગનો લાભ હવે એમની અનુકૂળતાએ આપણે લેશું. હવે આજે રાત્રે બીજો એક પ્રોગ્રામ છે, અંદર હોળ, ઘનશ્યામ ઓર્કેસ્ટ્રા ગ્રુપ ધ્રાંગધ્રા. લ્યો, આજે ગોપાલ આવવાનો અને સાથે સાથે એના એનો રાસ લેવાનો, રાસ ગરબાનો પ્રોગ્રામ આજે રાત્રે 8:30 વાગે રાખેલો છે. સૌ ભાઈઓ બહેનો એની નોંધ લેવી. બહેનો બહેનો વિભાગમાં લેશે, પુરુષો પુરુષો વિભાગમાં સત્સંગની મર્યાદા પ્રમાણે રાસ ગરબાનો પ્રોગ્રામ કાર્યક્રમ, શ્રીજી મહારાજના રાસના કીર્તનો, ઓર્કેસ્ટ્રા ઘનશ્યામ બીટ્સ ગ્રુપ ધ્રાંગધ્રા, અમારે વિનય સ્વામી દ્વારા આ ગ્રુપ આવવાનું છે.
તો સૌએ એની નોંધ લેવી. સાથે સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવના ઉત્સવમાં જે રાસ મંડળી છે, ગામના આયર ભાઈઓની મંડળી છે બાળકોની, એ બધા ભાઈઓ આ રાસ લેવા માટે આવવાના છે. એમાં કોઈ વસુદેવ થશે ને કોઈ ગણપતિ થાય ને કોઈ હનુમાનજી થાય ને કોઈ ઋષિ થશે ને કોઈ કાંઈ થશે. તો બરાબર 5:30 વાગે ભગવાનનો જન્મોત્સવ ઉજવવાનો છે, એની પણ સૌ નોંધ લેશો. સાથે સાથે હવે જે જે નામો બોલું એ સ્ટેજ ઉપર સ્વાગત સન્માનમાં બહાર ગામથી જે મહેમાનો આવ્યા છે એ સૌ આવજો. આ સાજણાવાળાના નામ હું લેતો નથી હો, રાજા બાપા આવ્યા છે ને, બચુભાઈ કંઈક સભામાં મેં જોયા હતા હમણાં, સાજણાઓવાળા પાડોશી છો, તમને હાથે હાથ દિવસ આવવાનું કીધું હતું અને તમે આ ત્રીજે દાડે આવ્યા છો. અમારી તમારી નોંધ તો લઈએ છે પણ હવેના 3 દાડા તમે આવજો. હાજણાવાળા આંગળી ઊંચી કરો, હાજણાવા અને બીલા બે, આ બીલાવાળાએ ફાળિયા બાંધીને આવ્યા નવા પહેરીને, 3 દાડા સુધી ક્યાંય ગયા હતા. હે લબ બાપા, વિઠ્ઠલ બાપા અને બધા બાપાઓ આવ્યા છે, તમારી અમે નોંધ લઈએ છીએ, પણ પાછલા 3 દિવસ આ ઉત્સવ ફરી આવો લાભ મળશે નહીં. જો તમારા હાથોથી આ માંડવો પોળો કરવો પડ્યો અમારે, નહીં તો અમે અમારા પ્રમાણમાં નાખ્યો હતો, પણ હવે સૌ પેલા છેલ્લા 2-3 દિવસ છે એનો લાભ લેજો. જે જે નામો બોલો સ્ટેજ ઉપર આવશો, કદાચ તમારા નામ આવી ગયા હોય તો એવું નહીં સમજવાનું કે હવે આપણું આ પતી ગયું એટલે હવે આવવાની જરૂર નથી, પણ આ તો સદગુરુ સ્મૃતિ મહોત્સવના અમારા સ્વયંસેવકોની ઉદારતા એટલે દરેક મહેમાનોનું સ્વાગત સન્માન કરવું ઘટે શ્રીજી મહારાજને આગ્રહ પ્રમાણે કરીએ છીએ. એટલા માટે એનાથી એમ સમજીને ફરી ન આવવું એવી કોઈ ગણતરી રાખે નહીં. તો વિઠ્ઠલભાઈ ઠાકરસિંહભાઈ બુટાણી કુંભણ, કુંભણના હરિભક્તોને મેં ખાસ આગ્રહ કર્યો હતો, તમારે છેલ્લે દિવસે પણ બધા હરિભક્તો ફરી આવજો. ચુનીભાઈ ઠાકરસિંહભાઈ બુટાણી, ધરમસિંહભાઈ ઠાકરસિંહભાઈ બુટાણી, આ બધા કુંભણના છે. ભરતભાઈ વિઠ્ઠલભાઈ બુટાણી, મનસુખભાઈ ચુનીભાઈ બુટાણી, વક્તાશ્રી પાસેથી ભગવાનની પુષ્પમાળા, દાદાગુરુ પાસેથી ભગવાનની માળા અને ગૌમુખી સ્વીકારે. મનસુખભાઈ ચુનીભાઈ બુટાણી, પોપટભાઈ મધુભાઈ જેસાણી, પરસોત્તમભાઈ પોપટભાઈ રાદડિયા બીલા, વિઠ્ઠલભાઈ ગોપાભાઈ રાદડિયા બીલા, લાભુભાઈ પ્રાગજીભાઈ રાદડિયા બીલા. આ બીલાવાળાને કોઈ મૂર્તિ વૂર્તિ દેતા નહીં હોય ને તો ફરી નહીં આવે સ્વયંસેવકો. આ બાબાઓને હું ઓળખું છું, અમારા પૂર્વાશ્રમના ગામના છે ને, એટલે લાભુભાઈ પ્રાગજીભાઈ રાદડિયા દેવાની પણ છેલ્લે દિવસે. હા લાભ બાપા, ગીરધરભાઈ પ્રાગજીભાઈ રાદડિયા, કનુભાઈ રણછોડભાઈ રાદડિયા, હરદાસભાઈ કાછડિયા, આ બધા ભક્તો બીલાના છે. અશ્વિનભાઈ લાભભાઈ રાદડિયા, બચુભાઈ ભાણાભાઈ ઉગલવાન, રજનીભાઈ બટુકભાઈ કાછડિયા ભગસરા, ધીરજભાઈ ખોડાભાઈ ગજેરા વંડા, લાલજીભાઈ પ્રાગજીભાઈ રાદડિયા બીલા, પરસોત્તમભાઈ રવજીભાઈ ઢાંકેચા બીલા, ગોબરભાઈ ઢાંકેચા બીલા, કિશોરભાઈ ધીરુભાઈ સાંગાણી ખાંભા, ધીરુભાઈ મૂળજીભાઈ રાદડિયા બીલા. બીલાવાળાની એક રસોઈ છે પણ શંભુ ભગત આવે ત્યારે તમારો મેળ પડશે સ્વાગતનો, કારણ કે પાર્ટનરમાં રસોઈ છે બાપભાઈ. હા બે સમજા વિશ્વલો સ્વામી, અડધા પાર્ટનરમાં ભગત છે ને અડધામાં બીલા છે, એટલે ભગત આવે ત્યારે તમારો મેળ પડશે. મેં કીધું આખી રસોઈ કરો ને, તો કે અમારા ગામમાં જગન કરવો છે અને તમારે જ કરવાનો છે કે, પણ હવે એટલે પછી દયાએ કરીને મેં જવા દીધા. ગામમાં નવું મંદિર તૈયાર કર્યું છે, અમે 15-20-25 લાખના ખર્ચે બધું તૈયાર થયું છે, એટલે વધારે ભીંહ કરી નથી આ બાપાઓને. આવતા વર્ષે ફરી વાત. કિશોરભાઈ ધીરુભાઈ સાંગાણી ખાંભા, ધીરુભાઈ મૂળજીભાઈ રાદડિયા બીલા, કાંતિભાઈ જાદવભાઈ ગેલાણી સાજણાવ, દયાળભાઈ નાથાભાઈ ગેલાણી સાજણાવ, પ્રતાપભાઈ નાથાભાઈ ગેલાણી સાજણાવ, નનુભાઈ નાથાભાઈ ગેલાણી સાજણાવ, કમલેશભાઈ નથુભાઈ જેણી સાવરકુંડલા, કિશોરભાઈ ધીરુભાઈ સાંગાણી ખાંભા, નરસિંહભાઈ વાડદોડિયા આંબાવડ, ભગવાનભાઈ બોગરા જેસર, રામજીભાઈ બોગરા જેસર, દામજીભાઈ બોગરા જેસર, ગીગાભાઈ દેવાણી બારપટોળી, પરેશભાઈ સોરઠિયા ભાડ.
મનસુખભાઈ કાછડિયા, રાજુલા, હિંમતભાઈ વેકરિયા, દેતળ, કનુભાઈ વેકરિયા, દેતળ, બાલુભાઈ માલાણી, આંબરડી, રજનભાઈ માલાણી, આંબરડી, ગિરીશભાઈ માલાણી, આંબરડી, અનિલભાઈ દેવશીભાઈ ઝાલાવાડિયા, કેરાળા, મનોજભાઈ ધડુક, અમદાવાદ, ગિરીશભાઈ માલાણી, આંબરડી, મુકેશભાઈ સુરાણી, હરિપરા, શરદભાઈ પોલરા, રૂપાવટી, મનુભાઈ પોલરા, રૂપાવટી, ચિરાગભાઈ, સુખભાઈ કસવાળા, ભંડારિયા, ખોડાભાઈ, છગનભાઈ કસવાળા, ભંડારિયા, હર્ષદભાઈ, પૂનાભાઈ ચોડવડિયા, સાજણવાવ, નાનભાઈ રબારી, સમરિયાળા, ભૂરાભાઈ, લવજીભાઈ રાભડા, અનિલભાઈ, બાબુભાઈ ધડુક, દાતરડી, લલ્લુભાઈ ગજેરા, રાભડા, પ્રફુલભાઈ શેલડિયા, થોરડી. એટલે રાભડાવાળાઓને વિનંતી, આજે સાંજે 7:30 વાગે તમારે ત્યાં વક્તાશ્રી ને સંતો અમે બધા આવવાના છીએ. સાંજે કથાવાર્તાનો પ્રોગ્રામ રાખ્યો છે. રાભડાવાળાએ નોંધ લેજો. કાળુભાઈ શેરળિયા, થોરડી, હિંમતભાઈ, મધુભાઈ રાદડિયા, ચોતરા, મધુભાઈ લવજીભાઈ દિયાળા, મકન માલકનેશ, દુલાભાઈ, લાખાભાઈ કાનાણી, કાના તળાવ, દીપકભાઈ, કાળુભાઈ બોઘરા, સાવરકુંડલા, જીતુભાઈ, દેવજીભાઈ કાના તળાવ, ગોવિંદભાઈ ખૂંટ કાના તળાવ, રાજુભાઈ, પ્રાગજીભાઈ વસાણી, જંગર, અમુભાઈ રાખોલિયા, પીઠડિયા, પરબતભાઈ ઉકાણી, જાદરા, નક્કુભાઈ ઉકાણી, જાદરા, પાંચાભાઈ તળાવિયા, રાજાવદર, મનુભાઈ લવજીભાઈ કસવાળા, પ્રમુખ શ્રી રાજુલા સંગીત આવી ગયો. વિપુલભાઈ લાલજીભાઈ ધડુક કાતર, ઘનશ્યામભાઈ મધુભાઈ ધડુક કાતર, અરવિંદભાઈ રવજીભાઈ ધડુક કાતર, દિનેશભાઈ વાલજીભાઈ ધડુક કાતર, અનિલભાઈ ઝાલાવાડિયા કેરાળા, કનુભાઈ પૂનાભાઈ સાવલિયા વાવેરા, ચતુરભાઈ બચુભાઈ ગોયાણી પીઠવડી, દિનેશભાઈ બચુભાઈ ગોયાણી પીઠવડી, નારણભાઈ બાલુભાઈ ગજેરા રૂપાવટી, દામજીભાઈ ખોડાભાઈ જોગાણી દાદિયા, નાગજીભાઈ ખોડાભાઈ જોગાણી દાદિયા, ધીરુભાઈ ખોડાભાઈ જોગાણી દાદિયા, ખુશાલભાઈ લવજીભાઈ શેલડિયા, થોરડી, નરેશભાઈ ભંડેરી કુંભણ, કનુભાઈ જ્યાણી દાદિયા, પોપટભાઈ રાદડિયા ચોતરા, કનુભાઈ રાદડિયા ચોતરા, પ્રાગજીભાઈ રાદડિયા ચોતરા, પરબતભાઈ દુલાભાઈ દાદિયા, બચુભાઈ રાજાભાઈ સાજણવાવ, બાબુભાઈ વીરાભાઈ સાજણવાવ, મનુભાઈ બાઘાભાઈ પરમાર થોરડી, નરેશભાઈ પોપટભાઈ ખૂંટ ભુવા, વિનુભાઈ શંભુભાઈ ખૂંટ ભુવા, હિંમતભાઈ પરબતભાઈ સાવત જીરા, અમુભાઈ લુહાર, ગણપત દાદા ગોરદાદા, ભનુભાઈ ઝાલાવાડિયા આગરિયા, દડુભાઈ મેરામણભાઈ દાતરડી, હસમુખભાઈ દેવાણી બાર પટોળી, ધરમશીભાઈ સોજીત્રા ધારેશ્વર, સુરેશભાઈ ભંડેરી માઢિયા, ગોવિંદભાઈ આણંદભાઈ ગજેરા રાભડા, બાલુભાઈ મેઘાભાઈ સમઢિયાળા, જસમંતભાઈ સાવરિયા કુંભારિયા, હિંમતભાઈ જીકિયાળી, બકુલભાઈ કોઠિયા વાવડી, બાલુભાઈ સુરાણી ગુંદરડી, રામાભાઈ ધીરુ, રામભાઈ ધીરુભાઈ ઠુમ્મર સાવરકુંડલા, વિમલભાઈ મગનભાઈ દોમડિયા લીખાળા, તુલસીભાઈ ગોરધનભાઈ પડસાળા, રમેશભાઈ લાખાભાઈ સાવલિયા હનુમાનપુરી, ઘનશ્યામભાઈ લાલજીભાઈ ઘેવરિયા નેસડી, મનોજભાઈ ધડુક અમદાવાદ, અશોકભાઈ સુહાગિયા પીઠવડી, મનીષભાઈ સુહાગિયા પીઠવડી, ચુનીભાઈ સુહાગિયા પીઠવડી, સુરેશભાઈ સુહાગિયા પીઠવડી, ધીરુભાઈ દુધાત ઉગલવાણ, ભનુભાઈ બુહા પિયાવા, ગોરધનભાઈ રાખોલિયા શાંતિનગર, દીપકભાઈ અપાણી જેસર, ગજુભાઈ શામળભાઈ ચીખલી, લખમણભાઈ ગોપાભાઈ ચીખલી, કાળુભાઈ જીવાભાઈ કુંભારિયા અને કરમશીભાઈ ગોપાણી માનગઢ. આટલા ભક્તજનો સન્માનમાં સ્ટેજ ઉપર વક્તાશ્રી પાસે આવશે. મંડપવાળા ભાઈઓને અને લાઇટવાળા ભાઈઓને વિનંતી, જ્યાં હોય ત્યાંથી તુરંત સ્ટેજ ઉપર આવે. બપોરની તૈયારી માટે મંડપવાળા અને લાઇટવાળા અમારે ડીકે સ્વામીનો સંપર્ક કરે, સ્ટેજ ઉપર આવે ઝડપથી. અત્યારે તમને આજે વહેલા એટલા માટે છોડવામાં આવ્યા છે કે તમે વહેલા વહેલા કૃષ્ણ જન્મમાં સંપૂર્ણપણે હાજરી આપી શકો, એના માટે બટુકભાઈ શેઠ સોડવડિયા વહેલા આવજો. સાજણાવાળા અને રાભડાવાળા આજુબાજુના જે છે ખાસ નોંધ રાખે. તમે તો બાજુમાં આમ તમારી સીમ શેઢા અહીંયા એકબીજાને અડે છે, તો આજે ટ્રેક્ટરો ભરીને આવજો. મા બાપ તમને ટ્રેક્ટરોની વ્યવસ્થા કરી દીધી છે. ગામમાંથી 3-4 ટ્રેક્ટરવાળા ઊભા રહે, એટલે ધૈગમાં કે ધાનમાં જવું હોય તો કેમ બધા હવની પહેલાં પહોંચી જાઓ. એટલે આ એમ માનજો, આપણે ગોપાલના જન્મોત્સવમાં આવીએ છીએ. ગોપાલ હવનો છે, એમાં નાતી જાતિ જ્ઞાતિનો કોઈનો ભેદ નથી, ભગવાન હવના છે. આ જે હરિભક્તોનું સન્માન થયું એ બધા હરિભક્તો આગળ લાઈનમાં ઊભા રહેજો.
ભગવાન રામચંદ્રજી મહારાજની જન્મોત્સવની આરતી કરવાની છે. સ્વયંસેવકોને વિનંતી 15-20 થાળીઓ ઝડપથી પ્રગટાવી દો આરતીની અને આ હરિભક્તોને આપો. સ્વયંસેવકોના રસોડાના સ્વયંસેવકોને વિનંતી કે બહેનોનું રસોડું વહેલું ખોલો એટલે બહેનો ઠાકોરજીનો પ્રસાદ લઈ અને આ જ મંડપમાં પાછા આવે. અનિલભાઈ ત્રિવેદી, જે જે હરિભક્તોનું સન્માન થયું એ બધા સ્ટેજની આગળ આવીને ઊભા રહેશે. બચ્ચુ બાપા, બચ્ચુભાઈ, રાજાભાઈ, હા જણાવો, અહીં ઊભા રહો આગળ. સ્વયંસેવકોને વિનંતી, આરતી ઝડપથી પ્રગટાવીને આ હરિભક્તો સુધી પહોંચાડો. મૂળજીભાઈ વેકરિયા આગરિયાવાળા, હરિભક્તો, જે જે હરિભક્તોના સન્માન થયા એ બધા પ્લીઝ સ્ટેજની આગળ નીચેના ભાગમાં આવી જશો. મોહનભાઈ, સુરેશભાઈ, જીકિયાળીવાળા ભાઈઓ, ધારેશ્વરવાળા ભાઈઓ, રાજુલાના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ સાહેબ, એમની સાથે આવેલા સભ્યો, જે જે મહેમાનોના નામો અહીંયાથી જાહેર થયા બધા સ્ટેજની આગળ પ્લીઝ પધારશો. મધુભાઈ, આંબાભાઈ ખંભાળિયા, અમારે સૌજી બાબાના વેવાય વેવાય રહી જાય, ક્યાંથી હાલે ભાઈ, ઝડપથી સ્વયંસેવકો આરતી પહોંચાડજો. બીજા સ્વયંસેવક કેમ ગયા બધા? જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ સહજાનંદ, બળવંત બહુ નમી ચરણ સરોજ તમારા, વાંધો કર જોડી પ્રભુ, વાંધો કર જોડી, ચરણે શીશ ધર્યા ધે, ચરણે શીશ ધર્યા, દુઃખ નાખ્યા તોડી નારાયણ, નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધા, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી, પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર, અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા, કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશ, 68 તીરથ ચરણે, 68 તીરથ, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ આયવસર કરુણા નિધિ, કરુણા બૌકે દેવાલે, કરુણા બૌકે દે, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે સુગમ કરી સિદ્ધિ. ઓમ જય સદગુરુ સહજાનંદ સ્વામી મહારાજ ની જય. રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયાલાલ કી. ઓમ યાનિકાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ, પ્રદક્ષિણાં પદે પદે. દેવાભિદેવ વંદનમ, આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ. ભગવાનની આરતી આપીને આરતી પોતે શિરોધાર્ય કરી લેજો. દરેક આદરણીય પૂજ્ય સંતોને નમ્ર વિનંતી, મંદિરે ઠાકોરજી જમાડવા પધારે અને ત્યાં અમારે શ્રીકૃષ્ણ શાસ્ત્રી વ્યવસ્થાપક મંડળના સંત એમને મળીને જ જાય એવી દરેક સંતોને નમ્ર વિનંતી છે. કેમ?